વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 ને પ્રશ્ન નંબર 44, દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો. આપણો એક પ્રશ્ન છે કે જ્યાં એસએસસી બોર્ડની એક્ઝામની અંદર આ વિદ્યાર્થીઓને અપાતી કેટલીક વિશેષ જોગવાઈઓ, વધારાની ફેસિલિટીઓ, વધારાની સુવિધાઓ, એટલે કે એમના માટે વિશેષ, તો એમાં સૌથી પહેલો મુદ્દો લખશું કે એક્ઝામની અંદર, પરીક્ષામાં વિષય પસંદગીમાં છૂટ. એટલે અલગ અલગ વિષયો, મીન્સ મેથ્સની જગ્યાએ ચિત્ર જેવા અને અન્ય વિષયો પસંદ કરી શકે. આપેલા ચિત્રો ઉપરથી આપણે દિવ્યાંગ કોને કહેવાય એ તો સ્પષ્ટ સમજી શકીએ. એમના માટે લહિયાની સુવિધા છે, એમના માટે વાહનની સુવિધા, વ્હીલચેર્સની સુવિધા છે, એમના માટે રેમ્પ બનાવવાની સુવિધાઓ આપેલી હોય છે જેથી એ સરળતાથી જઈ શકે. બીજું, વિષય પસંદગીમાં છૂટ આપશે. પાસિંગ ધોરણ 20 માર્ક્સ, એટલે કે આપણે 33 માર્ક છે તો એને 20 જ માર્કે પાસ થવાનું છે. એટલે એક ફેસિલિટી એ પણ મળે છે એમને, બોર્ડની પરીક્ષાની અંદર અપાતી આ વિશિષ્ટ એસએસસી બોર્ડની સુવિધાઓ છે, જે વિષય પસંદગીમાં છૂટ આપી, એમને લહિયાની સુવિધાઓ અપાઈ છે, લહિયો પણ અપાય છે. એટલે કે આપણે જેને રાઇટર કહીએ છીએ, આપણે શું કહીએ છીએ, રાઇટર, એને લખવા માટે અન્ય વિદ્યાર્થી, દાખલા તરીકે અહીંયા એક ભાઈ છે, અન્ય દિવ્યાંગ વિદ્યાર્થી વતી લખાણ કરી રહ્યો છે, એના કરતા નીચેલા ધોરણનો વિદ્યાર્થી એનો લહિયો બની શકે છે. બરોબર, એક તો પરીક્ષામાં વિષય પસંદગીમાં છૂટ અપાય છે, પાસિંગ ધોરણ 20 માર્કનું રખાય છે, લહિયો પણ આપવામાં આવે છે, યોગ્ય બેઠક વ્યવસ્થા, શૌચાલયોની સુવિધા, સમય કરતા 30 મિનિટનો વધુ સમયગાળો. અહીંયા જે વિદ્યાર્થી દિવ્યાંગ છે એને વધારાની 30 મિનિટ આપવાની ફેસિલિટી અપાય છે. એટલે કે પરીક્ષા તમારા માટે 3 કલાકની છે તો એના માટે 3.5 કલાકની છે. રેમ્પની સુવિધા, રેમ્પ માર્ગ અપાય છે, એટલે એમને બેસવા માટે મોટાભાગે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એમની બેઠક વ્યવસ્થા રખાય છે. બરોબર, રેમ્પ પર ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ લિપિના પ્રશ્નપત્રો ની પણ સુવિધા બોર્ડ કરી આપે છે. બ્રેઇલ લિપિમાં ઉપસેલા અક્ષરથી આ દિવ્યાંગ વિદ્યાર્થી પણ એને સ્પર્શ કરીને જાણી શકે પ્રશ્નને, એના વિશે જવાબ લખી શકે, એ માટેની સુવિધા પણ અપાય છે. એટલે અહીંયા 6 કે 7 મુદ્દાઓ આપણા ઇનફ છે કે ભાઈ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એસએસસી બોર્ડની પરીક્ષામાં ગુજરાત સરકાર દ્વારા અપાતી વિવિધ ફેસિલિટીઝ આ રીતની અપાય છે, જેથી એ પણ સરળતાથી સમાન તક, સમાન હક અને સરખી, એમ કહી કે સામાન્ય રીતે આપણી જેમ જ સરળતાથી પરીક્ષાઓ આપી શકે અને તમામ પ્રકારની તકો પણ મેળવી શકે. અહીંયા સુધી આ પ્રશ્નના મુદ્દાઓ રાખશું.